नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય કમ્પ્યુટર, જેમાં દ્વિતીય સત્ર પ્રશ્નપત્રનો અભ્યાસ કરવાના છીએ. તો તમારે દ્વિતીય સત્ર એટલે કે છેલ્લી પરીક્ષામાં પાઠ 3 અને પાઠ 4 તમારા કોર્સની અંદર છે. તો પાઠ 3 અને પાઠ 4માંથી તમારે પ્રશ્નો એટલે કે વિકલ્પો પૂછાશે, બરાબર, જેના કુલ ગુણ 40 છે. અને આ વિકલ્પોનો આન્સર તમારે આન્સર્સ ઓએમઆર શીટની અંદર લખવાનો છે. એટલે કે જે વિકલ્પ સાચો હોય એ વિકલ્પ ઉપર તમારે પેનથી વર્તુળ કરવાનું છે, આખું ઘાટું વર્તુળ કરવાનું છે. તો જે ઓપ્શન સાચો હોય એ ઓપ્શન, ધારો કે એ સાચો છે તો એ પૂર્ણ કરો, 7મા નંબરમાં એ સાચો છે, 8મામાં બી સાચો છે તો બી પૂર્ણ કરો. આ રીતે તમારે ઓએમઆર શીટ પૂર્ણ કરવાની છે. ચાલો તો આપણે પ્રશ્ન 1 વિકલ્પ 1 જોઈએ. ખાલી જગ્યાએ પ્રોગ્રામનો પ્રવાહનો નિર્દેશ કરે છે, તો ફ્લો લાઇન. શું આન્સર છે? ફ્લો લાઇન. તો એનો આ રીતે રાઉન્ડ કરવાનું છે, મેં અહીંયા કર્યું છે, તમારે ઓએમઆર શીટની અંદર કરવાનું રહેશે. બે, પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો નિર્દેશ કરે છે, તો ઇનપુટ એન્ડ આઉટપુટ. શું જવાબ છે? ઇનપુટ એન્ડ આઉટપુટ, એટલે કે આ. ત્રણ, જેનો જવાબ નિશ્ચિત હોય તેવા કાર્ય ખાલી જગ્યા અલ્ગોરિધમ પૂર્ણ કરે છે, તો ડેફિનેટિવ. કયું? ડેફિનેટિવ, જેનો જવાબ નિશ્ચિત એટલે કે નક્કી છે. તો અહીંયા ડેફિનેટિવ છે, એની સામે અહીંયા વર્તુળમાં કરું છું. તમારે ત્રીજો પ્રશ્ન, વિકલ્પ ત્રીજો, અને એનો ઓપ્શન એ, એની ઉપર તમારે ઓ એનો આખું રાઉન્ડ તમારે બ્લુ કલરની પેનથી આ રીતે પૂર્ણ કરવાનું છે. ચાર, ખાલી જગ્યાનો ઉપયોગ ચલની કિંમત દર્શાવવા થાય છે, તો પ્રોસેસ. શેનો ઉપયોગ? પ્રોસેસનો ઉપયોગ ચલની કિંમત દર્શાવવા થાય છે. પાંચ, ફ્લો ચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો ફ્લો ચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? કનેક્ટર. તો અહીંયા આપણે ગોળ પૂર્ણ કરીશું. છ, નિશ્ચિત કામ પાર પાડવા માટે જે નિશ્ચિત પગલાં લેવા પડે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને ખાલી જગ્યા કહે છે, તો નિશ્ચિત કામ પાર પાડવા નિશ્ચિત પગલાં લેવા પડે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને એલ્ગોરિધમ કહે છે. શું કહેવાય? એલ્ગોરિધમ. સાત, પ્રક્રિયામાં સરખામણી કરીને લીધેલા નિર્ણયનો નિર્દેશ ખાલી જગ્યા કરે છે, તો ડિસિઝન. કોણ કરે છે? ડિસિઝન. આઠ, ખાલી જગ્યાએ ફ્લો ચાર્ટના આરંભ અને અંતનો નિર્દેશ કરે છે, તો ટર્મિનલ. કોણ કરે છે? ટર્મિનલ, બિગિનિંગ એન્ડ એન્ડ. નવ, પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનને ખાલી જગ્યા કહે છે, તો ફ્લો ચાર્ટ. શું કહેવાય? ફ્લો ચાર્ટ. તમારે ઓએમઆર શીટની અંદર બી ઓપ્શન પૂર્ણ કરવાનો રહેશે, 9મા નંબરનો વિકલ્પ એનો બી ઓપ્શન. દસ, ખાલી જગ્યાએ સમય બચાવતી ફોર્મ્યુલા છે, તો ફંક્શન. ફંક્શન એ સમય બચાવતી ફોર્મ્યુલા છે. દસ, સેલ રેન્જ ખાલી જગ્યામાં લખાય છે, તો સેલ રેન્જ કૌંસ એન્ડ કૌંસ પૂર્ણ એ રીતે લખાય
છે. બાર રો અને કોલમ છેદે તે ભાગને ખાલી જગ્યા કહે છે. રો અને કોલમ જે ભાગને છેદે છે તેને સેલ કહેવામાં આવે છે. શું કહેવાય? સેલ, સીઈ ડબલ એલ. તેર કોલમને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. કોલમને ફોર્મેટ કરવી છે બરાબર, તો એના માટે ઓટોફિટ કોલમ વિથ સેના પર ક્લિક કરવાનું છે? ઓટો ફિટ કોલમ વિથ. તો આ આન્સર સાચો છે. તો એ વિકલ્પની સામે આપણે રાઉન્ડ પૂર્ણ કરીશું. 14 ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણની સેલની વચમાં ખસેડે છે. તો સેન્ટર, કયું આઇકન ખસેડે? સેન્ટર. 15 ખાલી જગ્યાએ સિલેક્ટ કરેલા સેલ્સને એક સેલમાં ફેરવે છે અને સામગ્રીને નવા સેલમાં વચમાં ખસેડે છે. તો મર્જ એન્ડ સેન્ટર. શું આન્સર આવશે? મર્જ એન્ડ સેન્ટર. 16 સેલ રેન્જ B5 થી H5ને ઉમેરવા માટેનું ફંક્શન, એટલે કે હંમેશા બરાબરથી શરૂ થાય છે, બરાબર સમ કૌંસમાં B5, આ જે બે ટપકા છે એને કોલન કહેવાય, H5 અને કૌંસ પૂરો. આ રીતે તમારે ફંક્શનમાં કોઈ પણ હોય, H5 સુધી હોય અથવા તો એની આગળ હોય, પણ વચ્ચે આ રીતે ટપકા કૌંસમાં આ રીતે અને સમ અને બરાબરની નિશાની આ રીતે દર્શાવાય છે. 17 ખાલી આજે તમને દેખાય છે ચિત્ર, એ ખાલી જગ્યાનું ટૂલ, ખાલી જગ્યા ટૂલનું આઇકન બટન છે. તો આજે દેખાય છે ચોપડી ખુલ્લી, એ ઓપન ટૂલનું આઇકન બટન છે. તો જવાબમાં આવશે ઓપન. તમારે 17મા વિકલ્પમાં આન્સર એને પૂર્ણ કરવાનું છે. વર્તુળ 18 એક્સેલ શીટ A થી IV સુધી ખાલી જગ્યા કોલમ ધરાવે છે. તો 256 આપણે પાઠમાં જોઈ ગયા છીએ. જવાબમાં આવશે 256. 19 એક સેલ જમણી બાજુ ખસવા માટે ખાલી જગ્યા દાબો. તો સેલ, એક સેલ આગળ જવું છે એટલે કે લીટી પર જમણી બાજુ જવું છે, તો ટેબ કી. કઈ કી? ટેબ કી દાબો. 20 એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ખાલી જગ્યા પર ક્લિક કરો. તો ક્લોઝ પર. સેના પર? ક્લોઝ પર. તો 20મા ઓપ્શન એ પૂર્ણ કરવાનું છે. 21 સિલેક્ટ કરેલા લખાણ, સિલેક્ટ કરેલા સેલની સામગ્રી એડિટ કરવા માટે ખાલી જગ્યા કી દાબો. તો F2 કી દાબવાની છે જેથી આપણે સિલેક્ટ કરેલા સેલની અંદર સામગ્રી એડ કરી શકીએ છીએ. 22 ખાલી જગ્યાએ સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારે છે. તો ઇન્ક્રીઝ ફોન્ટ. 23 સિલેક્ટ કરેલા સેલના ખૂણે આવેલા નાનકડા ચોરસને ખાલી જગ્યા કહે છે. તો એને ફિલ હેન્ડલ કહેવાય. શું કહેવાય? ફિલ હેન્ડલ. 24 પ્રથમ સેલ એડ્રેસ અને છેલ્લા સેલ એડ્રેસને ખાલી જગ્યા દ્વારા અલગ પડાય છે. તો આ બે ટપકા છે જેને કોલન કહે છે. કોલમ જુદું અને કોલન જુદું, બે ટપકાને કોલન કહેવાય છે. 25 ફોર્મ્યુલા હંમેશા ખાલી જગ્યા ચિહ્ન સાથે શરૂ થાય છે. તો ફોર્મ્યુલા હંમેશા બરાબરના ચિહ્ન સાથે શરૂ થાય છે. 26 રો દાખલ કરવા માટે ઇન્સર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. આપણે રો, નવી રો લેવી છે તો ઇન્સર્ટ મેનુ પર, ઇન્સર્ટ શીટ રોઝ પર ક્લિક કરવાનું, એટલે નવી રો ઉમેરી શકીએ. 27 એક્ટિવ સેલનું સેલ એડ્રેસ ખાલી જગ્યા દર્શાવે છે. તો નેમ બોક્સ. એક્ટિવ સેલનું સેલ એડ્રેસ કોણ દર્શાવે છે?
तो नेम बॉक्स। 28, जो सेल कॉलन बी अने रो 7 मां होय तो तेनु सेल एड्रेस B7 थसे। बी सेल बी कॉलन अने 7 रो ज्यां छेदे छे एने सेल एड्रेस कहेवाय छे अने सेल एड्रेस हमेशा बी जे कॉलन होय अने रो होय એનું નામ સાથે જોડાય છે, બરાબર? તો B7 શું આવશે? સેલ એડ્રેસ એનું B7, 7B ન લખાય વિદ્યાર્થી મિત્રો, B7 જ લખવું પડે, કોલન હંમેશા પહેલી અને રો પછી। 29, ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણને બોલ્ડ એટલે કે ગાઢા ફોન્ટ સ્ટાઇલમાં ફેરવે છે તો બોલ્ડ ટૂલ। કયું કોણ ફેરવે છે ફોન્ટને? બોલ્ડ ટૂલ એટલે બી। 30, રોની ઊંચાઈ અને કોલમની પહોળાઈ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ફોર્મેટ પર। શેના પર ક્લિક કરવાનું છે? ફોર્મેટ પર, ઓપ્શન સી। 31, આજે દેખાય છે ચિત્ર એ ખાલી જગ્યાનું આઇકન બટન છે તો તે ઓફિસ બટન છે। કયું બટન છે? ઓફિસ બટન। તો અહીંયા આપણે ઓફિસ બટન ઉપર રાઉન્ડ પૂર્ણ કરીશું। તમારે OMR શીટની અંદર ઓપ્શન એ પૂર્ણ કરવાનો રહેશે। 32, આજે આઇકન ચિહ્ન દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે તો એક્સેલનું। કયા પ્રોગ્રામનું આઇકન બટન છે? એક્સેલ। તો અહીંયા આપણે એક્સેલનું રાઉન્ડ પૂર્ણ કરીએ છીએ। 33, સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને ખાલી જગ્યા કહે છે તો તે એક્ટિવ સેલ કહેવાય। શું કહેવાય? એક્ટિવ સેલ, જે સેલની આગળ જે સેલ છે એમાં ચોરસ ઘાટી લીટી દેખાય તો એ એક્ટિવ સેલ દર્શાવે છે। 34, એક્સેલ ખાલી જગ્યા એ એક્ટિવ શીટ સાથે ખુલે છે તો એક્સેલ એ હંમેશા શીટ 1 એક્ટિવ શીટ સાથે ખુલે છે। ત્યારબાદ તમે શીટો વધારી શકો છો, શીટ 1, 2, 3 એની બાજુમાં શીટ બટન આવેલું છે। 35, નામને ચડતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ એન્ડ ફિલ્ટર મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો। ચડતો ક્રમ એટલે A to Z, તો આપણે અહીંયા લખીશું શોર્ટ A to Z। જવાબ શું આવશે? શોર્ટ A to Z, કારણ કે ચડતો ક્રમ છે, ઉતરતો ક્રમ હોય તો Z to A આવે। 36, ખાલી જગ્યાએ સ્ટાર્ટ મેનુ ખોલવા માટેનું આઇકન બટન છે તો સ્ટાર્ટ મેનુ હંમેશા સ્ટાર્ટ બટનથી જ ખુલે। સ્ટાર્ટ બટન પર ક્લિક કરો એટલે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળે છે। 37, સિલેક્ટ કરેલા સેલ્સ પછીના સેલ્સમાં પસંદ કરેલા સેલનો સરવાળો ખાલી જગ્યા દર્શાવે છે તો ઓટોસમ। કોણ દર્શાવે છે? ઓટોસમ, આન્સર શું આવશે? ઓટોસમ। 38, ખાલી જગ્યાએ ખાલી આ જે ચિત્ર દેખાય છે એ ખાલી જગ્યા માટેનું આઇકન બટન છે તો સેવ। આ જે ચિત્ર દેખાય છે સેવ માટેનું આઇકન બટન છે, એટલે કે આપણે જે કોઈ ફેરફારો કરીએ છીએ અથવા નવી ફાઇલ પહેલીવાર સેવ કરવાની છે તો આ બટનનો ઉપયોગ થાય છે, આઇકન બટનનો ઉપયોગ થાય છે। 39, વર્કશીટ ખાલી જગ્યા ફોલ્ડરમાં સેવ થાય છે તો વર્કશીટ હંમેશા ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર સેવ થાય છે। 40, એક્સેલ એ એક્ટિવ સેલ ખાલી જગ્યા સાથે ખુલે છે તો તમે જ્યારે એક્સેલનો પ્રોગ્રામ એક્સેલ વિન્ડો ઓપન કરશો તો તમને શીટ 1ની અંદર એક્ટિવ સેલ એ કોલન અને એ પહેલી રો એની સાથે ખુલે છે, બરાબર? તો A1 કયા એક્ટિવ સેલ સાથે ખુલે? A1। તો અહીંયા તમારું તૃતીય સત્રનું પ્રશ્નપત્ર પૂર્ણ થયું છે વિદ્યાર્થી મિત્રો। તમારે લેસનની અંદર
આજે પ્રશ્નપત્ર આપ્યું છે તે લખવાનું છે અને એના આન્સર અત્યારે આપણે ખાલી જગ્યામાં લખીશું, બરાબર? જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમે ઓએમઆર શીટમાં પૂર્ણ કરજો, પણ અત્યારે આપણે અહીંયા ખાલી જગ્યા સ્વરૂપે બતાવ્યું છે તો આપણે એ રીતે તમારે હોમવર્ક કરવાનું રહેશે, બરાબર? વિદ્યાર્થી મિત્રો આવજો.